અમરેલી તાલુકાના વરસડા ગામે વાસ્મો યોજના હેઠળ લાખો રૂપિયાના ખર્ચે નિર્માણ થયેલી ઊંચી પાણીની ટાંકીના ઓપનિંગ પહેલા જ 4-5 જગ્યાએ લીકેજ થતા ગામ લોકોમાં રોષ જોવા મળ્યો હતો. આખરે વરસડા ગામના લોકોને પીવાના પાણી માટે વલખા ન મારવા પડે તે માટે ઊંચી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી, પરંતુ આ પાણીની ટાંકીથી છેવાડાના ઘરો સુધી પાણી મળવાનું હતું, પરંતુ પાણી ભરે તે પહેલા જ પાણીની ટાંકી લીકેજ થઈ ગઈ. ગામના ઉપસરપંચે જણાવ્યું હતું કે ગામના સરપંચ દ્વારા ગાઉ ગોકળ ગતિએ થતી કામગીરી બાબતે આ એજન્સી સામે કાર્યવાહી કરવા માટે લેખિતમાં પણ રજૂઆત કરવામાં આવેલ છે અને હાલ ગામના લોકોની એક જ માંગ છે કે આ ટાંકા રિપેર કરવામાં આવે અથવા તો નવા બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે. અથવા તો નવો બનાવવામાં આવે. સરકાર એક બાજુ વિકાસના કાર્યો માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવતી હોય છે, પરંતુ અધિકારીઓ અને એજન્સીઓની મિલીભગતના કારણે ગામવાસીઓને ભ્રષ્ટાચારનો શિકાર બન્યા છે. હાલ હજુ કોઈ અધિકારીઓ સ્થળ મુલાકાત નથી કરી. હવે અધિકારીઓ દ્વારા બોગસ કામને લઈને એજન્સીને બ્લેકલિસ્ટ કરે કે નહીં તે જોવાનું રહ્યું. અમારે ટાંકાની સમસ્યા છે. ટાંકો અમારો 2.5 વર્ષથી બનવાની તૈયારી ચાલુ હતી, પણ આજે ટેસ્ટિંગ કર્યું ત્યારે ખબર પડી કે ટાંકામાં પ્રોબ્લેમ છે, કારણ કે ટાંકો લીકેજ હતો. તો અમારા ગામના સરપંચે પણ અમની બ્લેકલિસ્ટમાં નાખવાની પણ ઘણી એજન્સીને કીધું હતું, પણ ઘણા ટાઈમથી કંઈ ધ્યાન આપેલ નથી અને આ ગામને પાણીને પીવાના સમસ્યા હોવાથી આ નવો ટાંકો બનાવવામાં આવ્યો, પણ ટાંકામાં પણ મિલીભગત થયેલી છે. ઉપર સરકારને એવું છે કે બધું કામ રેડી ચાલે છે, પણ અમને એવું લાગે છે કે અહીંના કોન્ટ્રાક્ટરથી આ બધું કામકાજ બધું વેડફાઈ જાય એવું લાગે છે. એમ અધિકારીઓ કોઈ સ્થળ પર આવેલા હતા? ના, હજી કોઈ આવેલા નથી, પણ અમે ઘણી રજૂઆત કરેલી છે. લીકેજ બહુ વધારે, 3-4 જગ્યાએથી ઉપર લીકેજ છે વધારે. અમારે પાણીની ટાંકીની સમસ્યા છે. હવે 2.5 વર્ષથી કામ આ ટાંકો બની ગયેલો છે. વરસદીથી તેમનો બનેલો પીડ્યો છે. વરસદીથી એમાં કનેક્શન આપેલ નથી અને આજે ટેસ્ટિંગ કરેલું તો પાણીનો ટાંકો ફૂટલ લીકેજ નીકળે છે. રજૂઆત લેખિત મૌખિક ઘણી ઠેકાણે કરેલી છે, પણ કોઈ કઈ આવ્યું નથી. બેસ 9 ટીવી ન્યૂઝ સાથે જૈનિક સુજિત્રા અમરેલી.